ચીખલી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉદવ જ્યોતનું ભવ્ય સ્વાગત કરાયું. ભુજથી એક અખંડ જ્યોત જે વલસાડના ઉમરગામ ખાતે નિર્માણ પામી રહેલા ઉદવરામ મંદિર ખાતે લાવવામાં આવી હતી. જે અખંડ ઉદવ જ્યોત 800 કિલોમીટરનું અંતર કાપી ચીખલી ખાતે આવી પહોંચતા ચીખલીના કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા આ ઉદવ જ્યોતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છી ભાનુશાલી સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ડીજેના તાલે ગરબે પણ ઉપસ્થિત લોકો ઘૂમ્યા હતા. સાથે જ પ્રસાદનું આયોજન પણ કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉદવ જ્યોતિ ઉમરગામ ખાતે નિર્માણ પામેલા ઉદવરામ બાપાના મંદિર ખાતે મૂકવામાં આવી હતી. આ જે પ્રોગ્રામ છે ને, એ અમારા પર જે ઉદવરામ અમારા ભગવાન જેને અમે માનીએ છીએ, ઉદવરામ બાલરામ રામ એ જ ઉદવરામ, એની જે કૃપા છે એનું અમે લોકોએ અહેસાસ કર્યું છે. એના હાવભાવ પ્રત્યે અમે વિવિધ રૂપી એકતાનું પ્રતિક એ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાંનો આ એક નાનકડો પ્રયાસ છે. અને આમાં જે આજે અમે લોકો જ્યોત ઉદવધામ જખૌથી, ઉદવધામ ઉંદાતળથી, ઉદવધામ ભુજથી અને ઉદવધામ મુરજપાણથી આ જ્યોતનું જ્યોત લઈ આવ્યા છીએ. અખંડ જ્યોત જે અમે લોકો ઉમરગામમાં હમણાં ઉદવધામ થવા જઈ રહ્યું છે, તો જ્યોત છે જ્યોત જગાતે ચાલો જે ભાઈએ કીધું એ રીતે અમે આ પ્રયત્ન કરીએ છીએ. આ જે જ્યોત છે સામાન્ય જ્યોત નથી, આ અમારી સનાતન ધર્મની ધજા જ ફરકાવવાનું એક પ્રતિક છે. અમારી જ્ઞાતિનું આ એકતાનું પ્રતિક છે. ઉદવરામ બાપાએ જે અમને શીખવ્યું છે એનું આ સાર્થકતા તરફનો એક પ્રયાસ છે, જે અમે લોકો આ બધા મળી કરી શકીએ છીએ. અમે આમ તો આખું કાલથી નીકળ્યા છીએ, વિવિધ બધી જ્યોતો લઈ સાથે નીકળ્યા, પછી ગાંધીધામ અમારા વિવિધ પરાઓ જ્યાં જ્યાં અમારા ભાનુશાલી જ્યાં એક પણ ભાનુશાલી છે ત્યાં અમે લોકો જવાનો પ્રયત્ન કર્યો છે. પણ આટલું રહ્યા વિરાટ કાર્ય બધું ભેગું ન થાય એટલે અમે લોકો બે મંડળી કરી. અમે જે બધા 13 જણા નીકળ્યા છીએ એ પ્રત્યક્ષ છીએ, અને આ જે જાહેર જનતા છે પ્રત્યક્ષ પરોક્ષ રીતે અમારી સાથે સાથે ને સાથે ચાલતી હતી, જેને કારણે જ આ ચીજ શક્ય છે. નહીંતર આ શક્ય નથી. એમાં આ ગુરુગાન ગાવાનો અમારો એક અથાક પ્રયત્ન છે. બોલો, ઉમરગામમાં કેવી રીતનો પ્રોગ્રામ છે? ઉમરગામમાં કેવી રીતનો પ્રોગ્રામ છે? ઉમરગામમાં અમારું ઉદવધામ નવું હમણાં બનેલ છે, તો ત્યાં ભાગવતનું અમે 7 દિવસનું આયોજન રાખેલ છે. તો પહેલાં અને છેલ્લા 3 દિવસ ઉદવધામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાંથી બધા અખિલ ભારતીય ઉદવ પ્રેમીઓ બધા ત્યાં હાજર રહેવાના છે અને આ મોજ લેવાના છે અને ગુરુના ગુણગાન ગાવાના છે. મેં તમને કીધું એમ માતા પિતા અને ગુરુનું કંઈ આપણે કોઈ બી ખર્ચ ચૂકવી શકીએ એમ નથી, પણ કમસે કમ આપણે અહેસાસ તો કરીએ કે એ લોકો થકી આપણે આજે સક્સેસ થઈએ, અને એ અહેસાસ સામે આપણે એક અહોભાવ વ્યક્ત કરી શકીએ. આ માત્ર એક નાનકડો ને નાનકડો અનુભવ છે અને અમારો એક પ્રયાસ છે જેને આ બધી જનતા થકી શકીએ છે. અમારા 13 જણાની કોઈ હેસિયત નથી, આ બધામાં ઉદવરામ છે જેને લીધે જ આ બધું પોસિબલ થયેલું છે. અમારી ઈચ્છા છે કે આ સતત આ જ્ઞાતિ જેમાં મહાપુરુષોને નમતી આવી છે, આ અમારા છત્રભોજ બાપા છે એક પ્રખર શિવ ભક્ત તરીકે અમારે અમને ઘણા બધા આશીર્વાદ આપી ગયા છે. આ ગુરુ મહારાજ અમારે હિંગલાજમાં એટલે કુળદેવી છે, જેના થકી આ જ્ઞાતિનો ઉત્કર્ષ છેલ્લા 15 વર્ષમાં ઘણો જ ઉપર ગયો છે. અમારી ઈચ્છા છે કે આ બધું ધામને આમ ચાલતું રહે અને અમે બધા મોજ લેતા રહીએ. બોલો સંત શ્રી ઉદવરામજી મહારાજ કી જય. રામજી મહારાજ કી જય. છત્રભોજ બાપા કી જય. હિંગલાજ માત કી જય. જ્ઞાતિ ગંગા કી જય. આજ કે આનંદ કી